જેતપુર પાસેના નેશનલ હાઈવે 27 પર આવેલ ભાદર નદીના પુલ પર સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને છેલ્લા 3 વર્ષથી આ ટ્રાફિકની સમસ્યા ચાલી રહી છે અને તંત્ર બેદરકાર છે અને લોકો પરેશાન છે. જેતપુરથી પોરબંદર જતો નેશનલ હાઈવે 27 ઉપર નવાગઢ પાસેના ભાદર નદીના પુલ ઉપર છેલ્લા 3 વર્ષથી ટ્રાફિકની સમસ્યા છે. નવાગઢ પાસે ભાદર નદી ઉપર 4 થી 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવેલ હતો. પ્રથમથી જ નબળો બનેલો હોય અને ટૂંકા ગાળાના સમયમાં પુલનો એક તરફનો ભાગ તૂટી જવા પામેલ હતો, જેના કારણે પુલની એક તરફની લેન બંધ કરવામાં આવી છે અને એક જ લેન ચાલુ હોય અહીં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. આજે સવારે 7 થી 11 વાગ્યા સુધી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો અને 2 થી 3 કિલોમીટર લાંબી લાઇન પણ થઈ હતી અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહેલા હતા. નેશનલ હાઈવે પર આવેલ આ પુલની એક લેન બંધ હોય અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહેલ છે ત્યારે તંત્રને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા દ્વારા કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં પણ છેલ્લા 3 વર્ષથી આ પુલ જેમનો તેમજ બંધ હાલતમાં પડેલ છે. પુલની આ હાલત જોતા હજુ પણ પુલ ઉપર સિમેન્ટ ક્રેડિટના પોપડા પણ દેખાય છે અને પુલ ઉપર હાલ તો લોખંડના સળિયા જોવા મળે છે. પુલનો એક ભાગ ઉપર ઠેક ઠેકાણે પોપડા પડીને ખાડા પડેલ છે અને પુલ ઉપર લોખંડના સળિયા બહાર આવીને ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહેલ છે, જે જોતા જ પુલની બનાવટમાં કેવી ગોલમાલ થઈ છે તે સ્પષ્ટ જોવા મળે છે. અત્યારે ટ્રાફિક જામ થાય છે, શા માટે થાય છે અને આ બાબતે કઈ રજૂઆતો કરેલી? આ ટ્રાફિક આજ નહીં પણ આ 3 વર્ષથી આ નાન પરિસ્થિતિ છે. ટ્રાફિક જામ થાય છે, 1-1 કિલોમીટરથી 5-5 જે જન્માષ્ટમીનો કોઈ પણ તહેવાર હોય ત્યારે 5 કિલોમીટરની લાઈન થઈ જાય છે. પણ રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાં આ પુલનું રિપેરિંગ કરવામાં આવતું નથી. આ પુલ જૂનો પુલ છે, એ હજી અકબંધ છે, પણ આ નવો પુલ બન્યો છે એમાં પેલો ગાળો તૂટી ગયેલો અને એને રિપેર કરવામાં છતાં પણ હજી આ પુલ ચાલુ કરવામાં આવતો નથી. શા માટે પુલ ચાલુ કરવામાં નથી આવતો? રજૂઆત કરવા છતાં, કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા છતાં આ પુલ ચાલુ કરવામાં નથી આવતો. જ્યારે અત્યારે જૂનો પુલ છે ત્યાં 1.5 ફૂટના ખાડા છે. એ નેશનલ હાઈવે જે ઓથોરિટી છે એ ટોલ ટેક્સના પૈસા ઉઘરાવે છે, પણ આ ખાડા રિપેર કરવામાં આવતા નથી. એપ્રો રોડમાં ખાડા પડી ગયા છે, ત્યાં પણ રિપેર કરવામાં આવતો નથી. જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે, અત્યારે સવારનાથી લગભગ 1.5 થી 2 કલાક થઈ ટ્રાફિક જામ લાઈન થઈ ગઈ છે. આ લાઈનની અંદર અમારે મોટરસાઇકલને જવું હોય કે કાર લઈને અમે આવી તો કારમાં અમારે 3-3 કલાક અહીં ઊભું રહેવું પડે. ગાડી હોય, પેટ્રોલ ચાલુ ભરતું હોય, પણ ટ્રાફિક જામ થઈ ગયો હોય તેથી અમારે જે આ વગર કારણે હેરાન થવું પડે છે અને આ રિપેર પુલ કરવામાં આવતો નથી. તો આ બેરિયા જે કોન્ટ્રાક્ટર હોય એ બેરા છે કે કેન્દ્ર સરકાર આની શા માટે કાંઈ પગલાં શા માટે લઈ નથી શકતી? 3 વર્ષ થયા અને નવો પુલ બનાવ્યો છતાં ગાબડા કેમ પડ્યા? કોના કારણે આ પુલ તૂટ્યો? શું આ ઓથોરિટીએ કાંઈ પગલાં ચેકિંગ કર્યું હતું કે નહીં પુલમાં કામ હાલતું હતું ત્યારે? તો આ ખરાબ જે પ્રવૃત્તિ થઈ રહી છે તો કેન્દ્ર સરકારે આની માટે પગલાં લઈને એની માટે વસૂલ કરવા જોઈએ પૈસા અને નવો ગાળો બનાવવો જોઈએ. હજુ તો થોડા વર્ષો પહેલા જ આ પુલ બનેલ છે અને પુલની બનાવટમાં ખામી હોય અને પ્રથમથી જ નબળો બન્યો હોય અને ભ્રષ્ટાચાર થયા હોવાની શંકા છે. આ પુલ તૂટતા જ તંત્ર દ્વારા તે રિપેરિંગ પણ કરવામાં આવતો હતો, પરંતુ હવે આ પુલને ફિટનેસ સર્ટી મળેલ નથી તો તેને લઈને હજુ પણ આ પુલ ઉપરથી વાહન ચાલકોને વાહન ચલાવવાની મંજૂરી મળી નથી, જેને લઈને હજુ આ પુલની એક જ લેન ઉપરથી વાહનો ચાલી રહેલ છે. પુલની એક જ લેન ચાલુ હોય પુલ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે. અનેક વખત અહીં એક્સિડન્ટને લઈ વાહન ચાલકોના મોત પણ થયેલ છે. જેતપુરના NH-27 ઉપર ભાદરના પુલ છેલ્લા 3 વર્ષથી બંધ છે, આમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જ્યારે માત્ર ટૂંકા ગાળામાં જ તૂટી ગયેલા પુલમાં ભ્રષ્ટાચાર થાય તે ચોક્કસ છે, ત્યારે સરકાર આ ભ્રષ્ટાચારીને પકડી સજા કરે તે જરૂરી છે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.